नमस्कार मित्रों, હવે આપણે વધતું અને ઘટતું વિધેયમાં ચેપ્ટર નંબર 6 માં જે ઉદાહરણ બાકી હતા આગળના તે આપણે જોઈશું. તો આપણે ઉદાહરણ નંબર 11 સુધી જોયા હતા, હવે આપણે ઉદાહરણ નંબર 12 જોશું. તો ઉદાહરણ નંબર 12 માં શું કહેવામાં આવે છે કે જે અંતરમાં કયું વિધેય છે f(x) sin 3x x = શું આપણને અંતર આપે આપેલો છે. નો આપેલો હોય તો આપણે x = શું આ લેતા, પણ અહીંયા આપણે x = 0 થી π/2 આપી દીધેલું છે. તો આ અંતરમાં વધે છે ઘટે છે તે અંતર નક્કી કરવાનો છે. તો આ અંતરમાં એવા કયા ભાગમાં ચુસ્ત રીતે વધે છે ઘટે છે કે ચુસ્ત રીતે વધે છે ઘટે છે કે વધે છે કે ઘટે છે શું મળે છે તે આપણે જોવાનું છે. અને કયા અંતર માટે 0 થી π/2 માટે. તો સૌપ્રથમ આપણું f(x) જે વિધેય છે એનું શું કરશું, વિકલન કરશું. તો sin 3x નું આપણને શું મળશે, cos 3x, અને 3x નું કેટલું મળશે 3. તો આપણું f(x) શું મળશે આપણને ડાયરેક્ટલી 3 cos 3x. આપણે f(x) ઉપરથી f(x) લઈએ તો આપણે તો sin 3x નું cos 3x અને 3x નું 3. હવે f(x) = 0 ક્યાં થાય છે એ મેળવીએ. તો f(x) = 0 થવા માટે શું જોઈએ, આ આપણા f(x) ની કિંમત 0 ક્યાં થાય છે તે નક્કી કરવું પડશે. તો 3 cos 3x = 0 ક્યાં થાય છે એ આપણે જોઈએ. તો 3 cos 3x = 0 લઈ લઈએ. આની કિંમત ક્યાં, કઈ x ની કિંમત માટે આ 3 cos 3x ની કિંમત 0 થાય છે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે f(x) આયા 0 થાય છે. ચલો તો નીચે જશે એટલે cos 3x = 0. તો cos 3x = આપણને 0 મળી. હવે ચેક કરશું કે કઈ x ની કિંમતો માટે f(x) = 0 થાય છે. તો સૌપ્રથમ હું તમને એક નોટ લખાવી દઉં કે જે આપણે 11માં ધોરણમાં ભણી ગયા કે cos x = cos alpha હોય તો આનો ઉકેલ દ્વારા આપણને શું મળે છે, x = 2k pi + or minus alpha, જ્યાં k બિલાવ શું કે હોય છે z હોય છે. ચલો આનો ઉપરથી આપણે ઉકેલ પણ લખશું. અને આપણો જે alpha છે એ ક્યાંથી નક્કી કરવાનો આવશે, 0 થી pi માંથી નક્કી કરવામાં આવશે. તો સૌપ્રથમ આપણે cos x = cos alpha લખી લઈએ. તો cos આ શું છે, આપણો આખો x જ છે બરાબર cos alpha આપણે લખું છે. તો alpha ક્યાંથી નક્કી કરવો પડશે, 0 થી pi માંથી નક્કી કરવો પડશે. તો ક્યાં cos pi/2 અગર આપણી કિંમત શું થાય છે, 0 થાય છે. તો alpha આપણો શું થઈ છે, cos pi/2. cos pi/2 અગર cos ની કિંમત કેવી હોય છે, 0 મળે છે. તો આ શું થયું આપણું cos x = cos alpha, આપણે સૌપ્રથમ આ નક્કી કરી લીધું. ચલો તો cos x = cos alpha, હવે એમાંથી આપણે ઉકેલ દ્વારા લખીએ તો શું મળશે. તો x = તો અહીંયા 3x છે તો 3x = 2k pi + or minus alpha, alpha એટલે આપણો pi/2. તો આ જે alpha નક્કી કર્યો એ શેમાંથી કર્યો, 0 થી pi માંથી નક્કી કર્યો. ચલો તો x = આપણને શું મળશે, 2k pi / 3 + or minus pi / 3 to 6, જ્યાં k બિલોંગ ટુ k હશે z હશે. ચાલો હવે જોઈએ k ની કિંમત આપણે કેમાંથી લેવાની છે, z માંથી લેવાની છે. તો વાળા પરથી ચેક કરતા જઈએ કે x ની કિંમત કેવી મળે છે અને એ x ની કિંમત આપણે કેના વચ્ચે આવી જોઈએ, 0 થી pi/2 વચ્ચે લેવાની છે. તો સૌપ્રથમ આપણે મૂકી દઈએ k = 0. ચલો k = 0 મૂકવાથી આ પદ કેવું થઈ જશે, 0. તો x ની કિંમત આપણને કેવી મળશે, એ +π/6 મળશે અને એ કેવી મળશે, -π/6 મળશે. તો આપણે 0 થી pi/2 માં કઈ કિંમત આવે છે, તો x = π/6 કિંમત આવે છે.
तो a बराबर 0 માટે a કિંમત કેટલી મળી x બરાબર π/6 મળી ચલો હવે બીજી કિંમત જોઈ તો k બરાબર 0 મૂક્યા હવે k બરાબર 1 મૂકે છે તો k બરાબર 1 મૂકવાથી x બરાબર શું મળે છે અહીંયા 1 મૂકવાથી તો 2π/3 प्लस और माइनस पाई बाय सिक्स तो अहीं आपणे जोशुं के एक बार प्लस लईए तो 2 पाई बाय 3 प्लस पाई बाय 6 तो एनी किंमत शुं मळे 2 तो 4 એટલે 5 पाई बाय 6 मळे छे 5 पाई बाय 6 नी किंमत 0 थी 90 करता केवी थई छे वधी जाय छे तो आपणी x नी किंमत होई शके नहीं હવે એક વાર માઈનસ માં ચેક કરી લઈએ તો x બરાબર 2 पाई बाय 3 माइनस पाई बाय सिक्स चलो तो टू इले थ्री पाई बाय सिक्स चलो थ्री पाई बाय सिक्स में से दे और एक बार आते दस आ लेंगे तो चार चार मात्र एक जैसे इले तो आठ पाई बाय सिक्स इले के थ्री जाए टू इले पाई बाय टू इले एक्स बराबर सो मरे चे आप पाई बाय टू पॉइंट मरे चे तो पाई बाय टू आप अंतर में से जो सॉल्यूशन का होगा कि पाई बाय टू चे तो आ બે કિંમત આપણે મળી એક x બરાબર π/6 અને x બરાબર π/2 બાકીની કિંમત છેદ કરશો તો 2 મૂકશો અને આગળ ગુણમાં પણ મૂકી શકો -1 -2 તો એ બધા આગળ આપણે કિંમત 0 થી π/2 કરતા વધી જશે બરાબર તમે ચેક કરી શકો છો તો આપણે અહીંયા બે કિંમતો મળી કે છે 0 થી π/2 વચ્ચે છે અને એની આગળ આપણો f(x) બરાબર કેવો થશે 0 થશે તો અહીં લખી દઈએ કે x બરાબર π/6 અને π/2 આગળ f(x) બરાબર 0 થાય છે ચાલો જોઈએ π/6 મૂકો π/6 મૂકો તો π/6 મૂકવાથી cos π/2 થશે તો cos π/2 ની કિંમત 0 મળશે તો આ તો f(x) બરાબર 0 થશે અને π/2 મૂકવાથી 3π/2 થશે તો 3π/2 આગળ પણ કેવી હોય cos ની કિંમત 0 જ 0 -1 એટલે cos ની બીજી સાઈન ની તો ત્યાં પણ 0 હોય તો એના કારણે પણ f(x) 0 મળે છે તો આ બંને કિંમત આપણે f(x) 0 મળે છે આ બે કિંમતો આપણા અંતરાલમાં આવેલી છે એ નક્કી કરવા આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો જેથી આપણે કોઈ દાખલામાં મૂંઝવણ ઊભી થાય ને અને કોઈ કિંમત લઈ પણ ન જાય હવે પ્લસ આપણે k બરાબર 2 લઈશું કે માઈનસ માં કિંમત લઈશું તો ચેક કરવાનું કે આ અંતરાલમાં આવે છે કે ને જે અંતરાલમાં આવતી હોય એ આપણે કિંમતો લેવાની બાકીની લેવાની નથી અહીંયા પર જે કિંમતો એવી જ મળશે કે જ્યાં cos 3x ની કિંમત તમને શું મળશે 0 જ મળે છે એ બધી કિંમતો તમને અહીંયાથી મળી જશે પણ આપણે આ અંતર માટે ચેક કરવાની છે તો આ અંતરમાં જેટલી આવે છે તેટલી લેવાની છે તો આ બે કિંમતના લીધે હવે આપણે શું પાડશું અંતરાલ પાડશું આપણે ચાલો તો અંતરાલ પાડીએ તો અહીંયા અંતરાલ આપણો 0 થી π/2 આપેલો છે અને વચ્ચે કઈ કિંમત આવશે π/6 π/2 તો ઓલરેડી આવી જઈ છે તો એ π/6 નક્કી કરી નાખીએ હવે આ π/6 ના કારણે 0 થી π/2 ના આપણને બે અંતરાલ મળે છે એ બંને અંતરાલમાં આપણે ચેક કરશું કે કેમાં શું વધે છે અને કેમાં શું ઘટે છે તો સૌપ્રથમ આપણે લઈએ x = 0 થી π/6 ચલો 0 થી π/6 આપણો f(x) શું છે f(x) બરાબર સૌલતંત્રમાં લઈ લઈએ ઓ સોરી વિરુદ્ધતંત્રમાં લઈ લઈએ તો f(x) બરાબર 3 cos 3x ચલો 0 થી π/6 માટે જોઈએ તો 0 થી π/6 તો આપણે આપણો ખૂણો કયો છે 3x ખૂણો છે તો 3x ની આવશે 3x બિના વસ્તુ શું થશે તો 3 વડે ગુણી નાખ્યા અને તો 0 π/2 એટલે 3x ખૂણો કે આવશે પ્રથમ ચલણમાં આવે છે
3x ગુણો ક્યાં આવે છે પ્રથમ ચલણમાં આવે છે તો 3x ગુણોમાં આવે cos ની કિંમત કેવી થશે ધન થશે તો cos ની cos 3x આપણને ધન મળશે આગળ પણ 3 છે તો આપણું f(x) શું મળશે ગ્રેટર ધેન 0 મળશે બરાબર તો આ અંતરમાં આપણને કેવું મળશે ચુસ્ત ઘટતું ચુસ્ત વધતું વિધેય મળે છે તો અહીં લખી દઈએ x = 0 થી π/6 માટે तुम्हारे अथवा 3x लिए तो 0 थी पाई बाय 2 मारके तो x बिलोंग्स टू 0 थी पाई बाय 6 मारके चूस वधतु विधेय इसे चलो एक अंतराल मानने के थे कि 0 थी पाई बाय 6 आप 3x गुणो छे तो 3 वाले गुणी ना किया तो आप 3x गुणो भी यहां से 0 थी पाई बाय 2 मारके यहां cos 3x એટલે cos विधेय પેલા ચલણમાં છે તો કેવું મળશે આપણને ધન મળશે તો આપણો f(x) ગ્રેટર ધેન 0 મળશે માટે આ x ની કિંમત માટે આપણને કેવું મળે છે ચુસ્ત વધતું વિધેય મળે છે હવે બીજો અંતરાલ ચેક કરીએ તો x = π/6 π/2 ચલો આપણે f(x) માં 3x ગુણો જોઈએ છે તો 3 વડે ગુણાકાર કરી નાખીએ તો 3x ગુણો ક્યાં થશે આપણો ત્રણ વડે ગુણવામાં આવે તો અહીંયા પાઈ બાય 2 અને અહીંયા શું થશે ત્રણ વડે ગુણવાથી પાઈ બાય 2 અને 3 પાઈ બાય 2 પાઈ બાય 2 અને 3 પાઈ બાય 2 3x ગુણવા મળશે આપણને પાઈ બાય 2 અને 3 પાઈ બાય 2 મળશે તો અહીંયા f(x) નક્કી કરીએ તો f(x) બરાબર શું છે 3 cos 3x ચાલો હવે 3x ગુણો ક્યાં છે π/2 થી 3 π/2 એટલે બીજો અને ત્રીજા ચરણમાં 3x ગુણો બીજા અને ત્રીજા ચરણમાં છે જ્યાં cos ની કિંમત શું હોય બીજા અને ત્રીજા ચરણમાં ઋણ હોય છે તો cos 3x ની કિંમત આ અંતર માટે આપણે કેમ મળશે ઋણ મળવાની છે તો આ થશે આપણી ઋણ કિંમત કેમ કે બીજો અને ત્રીજો ચરણ છે બીજા અને ત્રીજા ચરણમાં cos ની કિંમત ઋણ હોય આગળ કેવી છે કિંમત ધન છે તો ફાઇનલી આપણને f(x) કેવું મળશે લેસ ધેન 0 મળશે તો આપણે લખી શકીએ કે x બિલોંગ્સ ટુ π/6 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય ચુસ્ત ઘટતું વિધેય છે તો આપણને બે કિંમતો માટે f(x) = 0 મળ્યા એને કે બે કિંમતો આપણે અંતરાલમાં દર્શાવી એના કારણે આપણે બે અંતરાલ મળ્યા અને બંને અંતરાલમાં આપણે f(x) નક્કી કર્યા કે ગ્રેટર ધેન 0 મળે છે કે લેસ ધેન 0 છે ખાસ કરીને આપણે આ વસ્તુ યાદ રાખવી પડે છે આપણે કે આપણે જ્યારે ત્રિકોણમિતીય વિધેય આવે તો આપણે આપણે f(x) ની કિંમત 0 ક્યાં થાય છે એ નક્કી કરવા માટે આ રીતે આનો ઉપયોગ કરવો પડે છે આપણે 11 માં ધોરણમાં ઉકેલ ગણ માટે જોયેલું છે એના ઉપરથી આપણે આપણું f(x) = 0 ક્યાં થાય છે એ કિંમત નક્કી કરી શકશો આગળ પણ બીજી એક બે કિંમત લઈ તમારે ચેક કરી લેવાનું છે 0 થી π/2 માં આવશે નહીં એટલે ફાઇનલી આપણને અહીંયા બે જ કિંમત મળે છે એક π/6 અને એક π/2 એના કારણે આપણે અંતરના ભાગ પાડી ચલો હવે આપણે ઉદાહરણ નંબર 13 જોઈએ ચલો ઉદાહરણ નંબર 13 શું કહે છે આ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે ચાલો ઉદાહરણ નંબર 13 જોઈએ વિધેય f(x) = sin(x) + cos(x) 0 less than or equal to x less than or equal to 2π એટલે કે 0 થી 2π અંતરાલમાં કયા અંતરાલમાં આના કયા અંતરાલમાં
सुस्त वधे छे, सुस्त वधे छे अने सुस्त सुस्त घटे छे ते नक्की करो, ते नक्की करो। क्या अंतराल में सुस्त वधे छे अने क्या अंतराल में सुस्त घटे छे, तो आपणे उदाहरण नंबर 13 जे बहु परीक्षामां पूछाई शके छे आईएमपी छे, तो खास ध्यान देजो आ एग्जाम पर कई रीते कई रीते आपणे करवामां आवे छे। तो सौप्रथम आ અંતરાલમાં આપણે નક્કી કરવાનું છે કે સુસ્ત વધે છે કે સુસ્ત ઘટે છે। તો સૌપ્રથમ આપણે આપણા f(x) ઉપરથી શું મેળવ્યું છે, f(x) મેળવ્યું છે, તો sin x + cos x છે આપણો વિધેય, એનો શું કરશું આપણે વિકલન કરશું, તો શું મળશે sin x નું cos x અને cos x નું માઈનસ sin x। હવે f(x) = 0 કિંમત મેળવવા માટે આપણે x ની કિંમત નક્કી કરવા માટે કે ક્યાં કઈ x ની કિંમત માટે આપણો f(x) = 0 થાય છે, તો આ ડાયરેક્ટલી નો ખબર પડે તો આપણે શું કરશું f(x) = 0 થવા માટે સૌપ્રથમ આના બરાબર શું લઈ લઈશું 0 લઈ લઈશું, f(x) = શું લઈ લઈશું 0 લઈ લઈશું અને પછી x ની કિંમત નક્કી કરશું અને e x ની કિંમત આયન મૂકવાથી સામે આ વિધેયની કિંમત આપણને કેવી મળે છે 0 મળશે, એ ખબર પડી જશે। તો આના બરાબર આપણે 0 લઈએ તો શું મળશે cos x = sin x - sin x ને આ બાજુ લઈએ cos x ને નીચે લાવીએ તો શું થશે sin / cos 10, તો tan x = આપણને શું મળશે સામેની સાઈડ 1 મળશે। તો tan x = 1 મળ્યું, તો હવે x ની કિંમત ક્યાં કઈ કિંમત મૂકવાથી tan x ની કિંમત 1 મળે છે એ જોશું, પણ આપણે બધી કિંમત માટે જોવાનું છે, આપણે દાખલામાં જોયું બધી કિંમત ઘણી બધી કિંમત હોય કે જ્યાં tan x ની કિંમત શું થતી હોય 1 થતી હોય, પણ આપણે આપણા અંતરાલ માટે સેટ કરવાની છે 0 થી 2 પાઈ માટે। ખાસ ધ્યાન રાખજો આગળના એક્ઝામ્પલમાં પણ આપણે આ જ રીતે હતું કે cos 3x ની કિંમત 0 ક્યાં થાય છે એ નક્કી કરવાનું હતું, પણ તો ઘણી બધી કિંમતો માટે cos 3x ની કિંમત 0 થતી હતી, પણ આપણે સ્પેશિયલ જે આપણે અંતર આપ્યો છે આપણે એમાં જ કિંમત જોઈએ છે, એ એના વચ્ચે જ કિંમત જોઈએ છે કે જ્યાં આપણે x ની કિંમત ના કારણે f(x) = 0 થાય છે। તો જોઈએ તો tan x = 1, તો આના માટે પણ આપણે ઉકેલ ગણનો ઉપયોગ કરશું, તો એનો શું છે ઉકેલ ગણ યાદ રાખજો કે tan x = tan α હોય તો x = ઉકેલ ગણ આપણને મળે k pi + α, જ્યાં k વિરામક શું z અને આપણે પછી α નક્કી કરીએ એ ક્યાંથી ક્યાં તો હોવો જોઈએ - π/2 થી π/2 વચ્ચે નક્કી કરવાનો થશે, આના વચ્ચે આપણે નક્કી કરવાનો થશે। તો અહીંયા સૌપ્રથમ આપણે tan x = 1 છે તો α નક્કી કરીએ, તો tan α શું લેવાનો આવશે, α ક્યાં લેશો -π/2 થી π/2 થી π/2 વચ્ચે, એટલે આપણે જાણીએ છીએ કે -π/2 થી π/2 માં π/4 આગળ tan π/4 આગળ કિંમત કેવી મળે છે 1 મળે છે, તો અહીંયા આલ્ફા આપણે લેશું π/4, ચાલો આલ્ફા નક્કી થઈ ગયો। હવે આપણે આ પ્રમાણે ઉકેલ ગણ લખીએ તો x = શું મળશે આપણને k π + આલ્ફા જે આપણો π/4 છે અને k = z, z માંથી આપણે k ની કિંમત લઈ શકીએ। હવે જુદી જુદી કિંમત k ની મૂકવાથી હવે આ અંતરાલમાં આપણે ચેક કરશું જે અંતરાલનું સમાધાન કરતી હશે એની કિંમત રાખશું, બાકીની રાખશું નહીં, આપણને ઘણી બધી કિંમતો મળે છે, આ બધી કિંમતો માટે tan x ની કિંમત 1 થાય યાદ રાખજો, બધી કિંમતો માટે 1 થાય, પણ આપણે કઈ જોઈએ 0 થી 2 પાઈ જોઈએ છે, તો k ની કિંમત ઉપર આપણે આધાર રાખશે k ની જુદી જુદી કિંમતો મૂકશું જે અંતરાલમાં આવશે એ રાખશું બાકીની રાખશું નહીં। તો સૌપ્રથમ k = 0 થી શરૂઆત કરીએ,
तो k बराबर 0 મૂકવાથી x બરાબર શું મળે છે pi / 4 મળે છે જે 0 થી 2 pi માં હશે તો આપણી કિંમત x ને આપણે મળશે pi / 4 જી આ અંતરનો તો આપણે f(x) ની કિંમત pi / 4 રાખશું જેના કારણે f(x) બરાબર 0 થાય છે ચલો બીજી 1 લઈએ k બરાબર 1 કિંમત મૂકી તો 1 કિંમત મૂકવાથી આપણે x બરાબર શું મળશે pi plus pi by 4 એટલે કે 4 એટલે 4 4 plus 1 એટલે 5 pi by 4 ચલો 5 pi by 4 ની કિંમત છે 225 એટલે 0 થી 360 માં આવશે 225 તો આપણે આ પણ કિંમત એક રાખી શકશું તો આ કિંમત એક pi by 4 અને 5 pi by 4 પણ અહીંયા મૂકી શકીએ કે જેના કારણે f(x) કેવું થાય 0 થાય છે હવે k બરાબર 2 લેવાથી તો ડાયરેક્ટલી 2 લેવાથી 2 pi plus આગળ જતી રહેશે 2 pi કરતા તો આપણે એ હવે જોશે નહીં તો આગળ એક પણ હવે 2 માટે ન મળે તો હવે 3 4 5 માટે ચેક કરવાનું રહેતું નથી અને એક માઈનસ પણ ચેક કરી લે ચાલો k બરાબર માઈનસ 1 મૂકો તો માઈનસ pi plus pi / 4 તો કેવું હોય જશે ક્યાં અંતરમાં ઋણ અંતરમાં હોય જશે તો ઋણ કિંમત પણ 0 થી 2 પાઈ માં આવે નહીં તો ઋણ કિંમત એ ચેક કરવાની રહેતી નથી અને અહીંયા એ 0 અને 1 પછી 2 2 માટે નથી મળતું તો 2 થી આગળ પણ ચેક કરવાની રહેતી નથી તો આપણને કઈ કિંમત મળે છે x બરાબર pi / 4 અને x બરાબર 5 pi / 4 કે જે આપણો f(x) બરાબર 0 થાય છે તો એ લખી નથી કે x બરાબર pi / 4 અને x બરાબર 5 pi / 4 બરાબર f(x) બરાબર 0 થાય છે અને આના કારણે આપણે અંતર લઈએ તો ચલો અંતર લઈએ કે 0 થી 2 pi વચ્ચે 0 થી 2 pi કઈ કિંમત મળી આપણે એક pi / 4 અને એક 5 pi / 4 તો અહીંયા શું pi / 4 અને 5 pi / 4 હવે આ ત્રણ અંતર 1 2 અને 3 અંતર એ ત્રણ અંતરમાં આપણે નક્કી કરશું કે ચુસ્ત વધતું વિધેય છે કે ચુસ્ત ઘટતું વિધેય છે તો સૌપ્રથમ અંતર લઈએ 0 થી pi / 4 ચલો પહેલો અંતર લઈએ x બિલોંગ ટુ 0 થી pi / 4 માટે ચલો આપણું f(x) શું છે f(x) cos x - sin x હવે જોઈએ એકમ વર્તુળ પરથી જોઈએ તો અહીંયા હશે 0 અને pi / 4 આગળ કિંમત શું હોય આ pi / 4 ખૂણો લઈએ તો અહીંયા શું હોય 1 / √2 1 / √2 અને 0 આગળ cos અને sin ની વેલ્યુ શું હોય 1 0 તો ડાયરેક્ટ એ છે કર લઈએ કે પહેલી કિંમત શેની હોય cos ની બીજી શેની હોય sin ની તો cos x ની કિંમત આપણને ક્યાં મળે છે 1 / √2 થી 1 વચ્ચે મળે છે અને sin x ની કિંમત ક્યાં મળે છે 0 થી 1 / √2 વચ્ચે મળે છે તો આ અંતરમાં કોણ મોટી કોની કિંમત મોટી થશે cos x કેવા છે મોટા છે sin x કેવા છે નાના છે તો મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ થાય તો આપણે f(x) કેવું મળશે ગ્રેટર ધેન 0 મળશે તો આપણે શું કહી શકશું કે 0 થી pi / 4 માં ચુસ્ત વધતું વિધેય ઘટતું વિધેય છે કેમ કે cos ની કિંમત 0 થી pi / 4 માં cos ની કિંમત મોટી છે અને sin ની કિંમત નાની છે તો cos x - sin x કરવામાં આવે તો મોટામાંથી નાનું બાદ કરવામાં આવે તો કેવું મળે છે ગ્રેટર ધેન 0 મળે છે હવે આપણે બીજો અંતર લઈએ ચલો બીજો અંતર લઈશું pi / 4 થી 5 pi / 4 તો x બિલોંગ ટુ pi / 4 થી 5 pi / 4 માટે pi / 4 થી 5 pi / 4 માટે તો એમાં પણ આપણે આપણા એકમ વર્તુળ પરથી જોઈએ cos x - sin x
નંબર ટોળી પર જોઈએ અહીંયા છે 10 ચલો પાઈ બાય 4 થી છેદ કરવાની છે તો પાઈ બાય 4 હવે આપણે જોઈ લઈએ 1/√2 વચ્ચે શું આવશે પાઈ બાય 2 આવશે તો અહીંયા આવશે 0 1 પછી અહીંયા પાઈ આવશે અહીંયા શું આવશે -1 થી 0 અને 5 પાઈ બાય 4 ક્યાં આવશે ત્રીજા ચરણમાં આવશે તો 5 પાઈ બાય 4 આપણે કિંમત શું હશે -1/√2 5 पाई बाय 4 अगर कीमत cos અને sin ની શું હશે -1/√2 થી -1/√2 અને -1/√2 ચલો 3 पाई बाय 2 अगर કેવી હશે 0 -1 3 पाई बाय 2 अगर અને 2 पाई માટે 10 તો આપણે 0 થી 2 पाई માટે છે કરવાની છે તો અહીંયા જો पाई बाय 4 થી 5 पाई बाय 4 માટે એટલે કે અહીંયા થી આ पाई बाय 4 થી આ જે 5 पाई बाय 4 છે એના માટે વચ્ચે ઘણા બધા કટકા મળે છે એક કટકો આ મળે છે पाई बाय 4 થી पाई बाय 2 નો એક કટકો સુપ્યો મળે છે पाई बाय 2 થી पाई નો અને એક કટકો पाई થી हाई पाई बाय 4 નો તો બધા કટકા આગળ આપણે ચેક કરવું પડશે ડાયરેક્ટલી पाई बाय 4 થી 5 पाई बाय 4 નક્કી કરી શકાય નહીં તો આપણે દરેક કટકા માટે જોઈશું કે વધતો છે કે ઘટતો છે જો બધામાં સરખો આવે તો ડાયરેક્ટલી આપણે पाई बाय 4 થી 5 पाई बाय 4 માટે લખી શકીએ તો સૌપ્રથમ આપણે પહેલો કટકો જોઈએ x મિલાવું શું શું લઈએ पाई बाय 4 થી पाई बाय 2 ચલો f(x) નો મળે છે જોઈએ આના માટે છે पाई बाय 4 થી पाई बाय 2 તો पाई बाय 4 થી पाई बाय 2 માં કોની કિંમત મોટી છે sin ની કિંમત જો મોટી છે અને cos ની કિંમત નાની છે cos ની કિંમત 0 થી 1/√2 વચ્ચે છે અને sin ની કિંમત 1/√2 થી 1 ની વચ્ચે છે એટલે કે sin ની કિંમત મોટી છે cos ની કિંમત નાની છે sin ની કિંમત મોટી છે cos ની કિંમત નાની છે તો sin ની કિંમત મોટી હોવાથી અને cos ની કિંમત નાની હોવાથી આપણો f(x) આપણને કેવો મળશે ઋણ મળશે તો અહીંયા આપણે f(x) કેવો મળે છે ઋણ મળે છે આ લખી નાખ્યું છે એટલે ડાયરેક્ટલી ચેક કરવા છે cos x - sin x ચલો sin x ની મોટી છે cos x ની નાની છે તો નાનામાંથી મોટું જાય તો કેવું મળશે આપણને f(x) <coughs> 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 મળે છે તો આમાં જો ઘટતું વિધેય થશે હવે x = π/2 આપણે ચેક કરીએ x = π/2 આગળ તો અહીંયા cos ની કિંમત કેવી છે 0 છે sin ની કિંમત કેટલી છે 1 તો 0 -1 તો -1 એકવાર કેવી મળશે ઋણ જ મળશે તો x = π/2 આગળ પણ f(x) શું મળશે <0 મળશે હવે π/2 થી π ચેક કરીએ તો x મિલાવું છું π/2 થી π ચેક કરીએ તો ચલો એમાં જોઈએ કોણ મોટું છે cos ની કિંમત 0 થી -1 વચ્ચે અને sin ની કિંમત 0 થી 1 વચ્ચે એટલે sin ની કિંમત મોટી છે જો cos ની કિંમત કેવી મળે છે નાની મળે છે તો નાનું માઇનસ મોટું તો કેવું મળે આપણે ઋણ જ મળે નાનામાંથી મોટી બાદ થાય તો આના આ અંતર માટે પણ કેવું મળે છે f(x) આપણને <0 મળે છે અને હવે આપણે છે કશું પાઈ થી 5 પાઈ બાય 4 માટે તો x મિલાવું છું પાઈ થી 5 પાઈ બાય 4 માટે તો તેમાં ચેક કરીએ તો cos ની કિંમત ક્યાં છે -1 થી -1/√2 વચ્ચે અને sin ની કિંમત ક્યાં છે 0 થી -1/√2 ની વચ્ચે તો આમાં પણ sin ની કિંમત મોટી છે અને cos ની કિંમત નાની છે તો f(x) આમાં પણ કેવું મળશે આપણને f(x) > 0 મળે છે તો આપણે દરેક કટકા માટે જોયું કે પહેલા કટકા માટે <0 x = π/2 π/2 આગળ એક્ઝેક્ટલી <0 પછી ત્રીજા કટકા માટે π/2 થી π માટે પણ <0 અને π થી 5 π/4 માટે પણ <0 મળે છે
तो दरेक माटे क्यों मळे छे लेस देन 0 मळे छे तो आपणे अहींया शुं लखशुं के पाई बाय 4 थी 5 पाई बाय 4 माटे चुस्त घटतु विधेय छे तो आ अंतर माटे चुस्त घटतु विधेय आपणे मळेलुं छे ने आ पहेला माटे आपणे शुं मळेलुं छे चुस्त વર્તુ વિધે મળેલું છે હવે ત્રીજો અંતર ચેક કરી લઈએ ચાલો ત્રીજો અંતર માટે આપણે આ છે કે નહીં ચાલો ત્રીજો અંતર તો ત્રીજો અંતર છે x બિલોંગ્સ ટુ 5 પાઈ બાય 4 થી 2 પાઈ तो એમાં જોઈએ પહેલી કોસ ની કિંમત ક્યાં છે 0 થી સોરી -1/√2 થી 0 અને સાઈન ની કિંમત ક્યાં છે -1 થી -1/√2 હોય છે એટલે અહીંયા જો કોસ ની કિંમત કેવી થાય છે મોટી થાય છે અને સાઈન ની કિંમત કેવી થાય છે નાની થાય છે કોસ ની કિંમત મોટી થાય છે અને સાઈન ની કિંમત કેવી થાય છે નાની થાય છે તો આપણે f + x કેવો મળશે ઘન મળશે તો આ અંતર માટે f + x કેવો મળે છે બેટર ધેન 0 મળે છે ચાલો હવે એક્ઝેક્ટ 3 π / 4 આગળ શું મળે છે સોરી 3 π / 2 આગળ કેવો મળે છે તો cos ની કિંમત 0 sin ની કિંમત -1 એટલે -1 એટલે f + x આપણને કેવો મળે છે આમાં પણ બેટર ધેન 0 મળે છે હવે 3π/2 થી 2π માટે જોઈએ x બિલોંગ્સ ટુ 3π/2 થી 2π માટે ચેક કરીએ તો એમાં જોઈએ f + x શું મળે છે તો cos ની કિંમત ક્યાં છે 0 થી 1 વચ્ચે ચલો sin ની કિંમત ક્યાં છે -1 થી 0 માં આગળ ની કિંમત નાની હોય પાછળ ની કિંમત મોટી તો -1 થી 0 માટે તો cos ની કિંમત 0 થી 1 sin ની કિંમત -1 થી 0 તો અહીંયા પણ cos ની કિંમત કેવી મળે છે મોટી મળે છે અને sin ની કિંમત કેવી મળે છે નાની મળે છે તો આ f + x આપણો કેવો મળે છે આપણે greater than 0 મળે છે તો ચાલો ત્રણેય પાર્ટમાં 1 2 અને આ ત્રીજો પાર્ટ ત્રણેય પાર્ટમાં f + x કેવો મળે છે greater than 0 મળે છે તો શું લખશું ફાઇનલી x = to 5 पाई बाय 4 2 पाई माटे चुस्त वधतु विधेय જોઈ લીધું તો ત્રણે ભાગમાં જોઈ લીધું એક 0 થી पाई बाय 4 અને એક पाई बाय 4 થી 5 पाई बाय 4 એમાં 1 2 3 અને 4 ભાગ જોયા 4 4 માં ઘટતું હતું તો એમાં ઘટતું વિધેય માનતું હતું અને છેલ્લો પાર્ટ 5 π/2 થી 2π માં 1 2 અને આ 3 પાર્ટ 1 પાર્ટ 3π/2 પણ એક પાર્ટ છે તો અહીંયા પણ ચેક કરી લો તો અહીંયા પણ ત્રણે પાર્ટમાં શું મળે છે greater than 0 મળે છે તો અહીંયા પણ શું મળે છે ચુસ્ત વર્તુ વિધેય મળે છે એટલે કે પહેલા અંતરમાં ચુસ્ત વર્તુ વિધેય બીજા અંતરમાં ચુસ્ત ઘટતુ વિધેય અને ત્રીજા અંતરમાં ચુસ્ત વર્તુ વિધેય છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ લાગો આઈએમપી છે એટલે વ્યવસ્થિત રીતે કરજો પરીક્ષામાં પૂછાઈ શકે છે છે બરાબર અને ઇમ્પોર્ટન્ટ પણ છે આના કારણે કોઈ પણ ત્રિકોણમિતિના દાખલા આ રીતના પૂછે તો એ પણ તમને ઝડપથી ખબર પડશે ખાસ કરીને આ એકમ વર્તુળમાં છે કરી લઉં એટલે ઝડપથી પણ આ નક્કી કરી શકીએ કે એફ ડેસ એક્સ કેવું થાય છે કોસ અને સાઈન ની વેલ્યુ ક્યાં મોટી છે અને ક્યાં નાની છે અને તેના કારણે આ આપણે cos x - sin x નક્કી કરી શકીએ છીએ